બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક યથાવત છે. કારેલી, ગામડી, ચોથા, નેસડા, બાલુત્રી વિસ્તારોમાં તીડના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. 10 કિલોમીટર વિસ્તારમાં તીડના ધામા છે અને હાલ પૂરતા તીડ કંટ્રોલ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી જણાતી. તીડના આતંકના નાથવા 3 ટીમોએ દવાનો છંટકાવ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે જાણે કે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. અનેક ખેડૂતો એક પછી એક કુદરતી આફતોનો સામનો તો કરી જ રહ્યા છે, જેમાં 2 દિવસ અગાઉ કમોસમી માવઠા બાદ ફરી સરહદી વિસ્તારમાં વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં ખેતરોમાં તીડનું આક્રમણ થતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. ગઈકાલે રાજસ્થાન બોર્ડરથી લગભગ 4-1 વાગ્યાના ટાઈમે તીડનો પ્રકોપ અમારા વિસ્તારની અંદર જેમ આવશ્રી, કારેલી, બાલુંત્રી, ઢોભા, આકોલી ચાલુ થઈ ગયો છે. અને જે ખેડૂતોનો શિયાળુ પાક હતો એ લગભગ 10-15 ગામોની અંદર સંપૂર્ણ એમ કે બિલકુલ ત્યાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. પહેલાં ચોમાસું, માવઠું અને કરા વરસાદ એમાં સરકારે જે પેકેજ જાહેર કર્યું હતું, પણ આ શિયાળુ પાકની અંદર તો હવે ખેડૂતોને બિલકુલ અત્યારે બિયારણ, મોંઘા ભાવના, ખાતર, જે દવાઓ નાખી હતી એ જીરું હતું. મારા ખુદને લગભગ 20-25 હેક્ટરની અંદર જીરું હતું જે સંપૂર્ણ આ તીડ ગઈકાલે ખાઈ ગયા. અને તમામ આગેવાનો કાલના વાતના તંત્રને ફોન કરે છે, માત્ર 2 ટીમો આવી છે, હજી સુધી કોઈ કંટ્રોલ થયું નથી અને આ કંટ્રોલ ગાડીઓ દવા છંટ જ ન થાય. સરકારને વિનંતી કે હેલિકોપ્ટર આવીને જો દવાનું છંટકાવ કરે. બાકી આ તમે આપ જોઈ રહ્યા છો ઉપર આકાશમાં ઝૂંડના ઝૂંડ, કરોડો અને અબજોની સંખ્યામાં જ્યારે તીડ ત્રાટકે છે ત્યારે ખેડૂતને ઉપર આપને નીચે ધરતી છે. બનાસકાંઠાના વાવ સહિતના વિસ્તારોમાં તીડે ભારે આક્રમણ કર્યું છે. તીડના ઝૂંડે ઝૂંડ ખેતરો અને તમામ જગ્યાએ પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સરકાર તેના પ્રયાસો કરી રહી છે. સરકારે હાલમાં 3 ટીમો ઉતારી જે તીડ હતા તેના પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે લોકો પણ અવનવા પ્રયાસો કરી રહ્યા છે તીડને ભગાવવા માટે અને પોતાનો પાક બચાવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને આ ખેતરમાં જોઈ શકો છો કે લોકો અવાજ ખખડાવીને, જે વાસણો હોય, જે તગારા હોય, જે ખખડાવીને તીડને ભગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના જે પાક છે તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે લોકોના આ અવનવા પ્રયાસથી પણ કેટલો પાક બચે છે તેમનો તે જોવું રહ્યું. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.